સ્થિર છે. આ મસ્કરી કરવાનો સમય નથી. ઓ આજે તો તારી જોગ માયા ઉમરે મારું અર્જુ યાદ ભરપાઈ થઈ જાય એટલી રકમ તો જરૂર આવી છે. અરે સધીર છે, તમને મસ્કરી કરવાનું સૂચે છે જ્યારે મને મારે આબરૂ એ પડી છે. જો સાચું કહેતા મસ્કરી લાગે છે. છોડ્યો સળગડવા માટે પૈસા મળે છે, લગ્ન કરવા માટે પૈસા મળે છે, પણ મારું વ્યાજ ભરપાઈ થઈ જાય એટલું કાઈ સૂચતું નથી એમને. અરે સધીર છે, આપ મારી આબરૂ ની મને પડી છે સધીર છે. અરે આબરૂ, અરે આબરૂ ને ત્યારે શું લેવા દેવા. આબરૂ કઈ થોડી એવી ચીજ છે કે જે બજારમાં વેચાતી મળે સધીર છે. હું આપને હાથ જોડું છું, તમારા કોઠાર માંથી મારે થોડું અનાજ જોઈએ છે. હાથ જોડે છે તો અનાજ તો આપું, પરંતુ તેના બદલામાં તું મને શું આપે? અરે સધીર શેઠ, તમને આપવા જેવું મારી પાસે છે પણ શું, મારી તમામ જાગીર તમારા ચોપડે પડી છે, મારો રાજમહેલ પણ તમારા ચોપડે છે, બાકી હતું બચ્યું હતું એકા દેવી મંદિર તેવું દેવી તોરણ ને અર્પણ કરી ચૂક્યો છું. પણ તોરણ તો તારી છે ને સધીર છે. અરે બધું જ કરવું પડે, વાહ, જો અનાજ જોતું હોય, ઇજ્જત સાચવવી હોય તો રાત્રિના બારના સમયે તોરણ સુંદરી મારા મહેલમાં આવી અને અનાજના કોઠારની ચાવી મેળવી શકે છે. બંધ થઈ જાઓ કાનો, અરે બગલા ભગતની ચાલ ચાલી પણ નથી બંધને. સંસાર ચાકી બન્યો છે તો લગ્ન શા કારણે. આવતીકાલે તોરણ સુંદરી આવે મારી પાસે. હું એ જ કહેવા માંગુ છું કે પતિની ઇજ્જત બચાવવા ખાતર હું
જાતે જાય મને આજ્ઞા આપો. એટલે શું અર્ધ રાત્રિએ તમે વેશ્યાંત મણિકના બારણે જશો? જેને આઠે વસ્તુ ઉપર વિજય મેળવો છે એને બધા બારણા સરખા જ છે. પરંતુ તમારો ધર્મ? મારા ધર્મ ઉપર મને વિશ્વાસ છે. તેની શોભા વધારે એનું નામ પ્રિય રાખશે, પતિની શોભા વધારે એનું નામ પત્ની, અને પોતાનું શિયર સલામત રાખે એનું નામ ધર્મ પત્ની. વિશ્વાસ રાખો, ધર્મ મારો કોઈ ચીજ લૂંટાય ના. અમર જો જળે ત્યાં વાળ વાત પર થાય નહીં. હું જાત્રી દર્શ મનાવી છું. ધન્ય છે દેવી, ધન્ય છે.